હેલો ગાઈઝ, આઈ એમ રાણીપા રૂપેશ, ઇંગ્લિશ ટીચર. હું તમારું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. નાવ સ્ટુડન્ટ, ટુડે વી વિલ લર્ન અબાઉટ ડિસ્ક્રાઇબિંગ અ પર્સન ઓર અ થિંગ્સ. તો નાવ સ્ટુડન્ટ, આઈ વિલ એક્સપ્લેન યુ. ડિસ્ક્રાઇબિંગ અ પર્સન અ થિંગ્સ છે એ આપણને રિલેટિવ ક્લોઝ વિથ હુ, વુઝ, વુમ, વિચ, એડજેક્ટિવ્સ, એડજેક્ટિવ ફ્રેઝ આના જેવા શબ્દો દર્શાવે છે. એટલે ખાસ ધ્યાન કે આ બધા શબ્દોથી આપણે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, અ પ્લેસનું વર્ણન કરવાનું છે કે કેવી રીતના આપણે વ્યક્તિને દર્શાવવાનું છે, કેવી રીતના થિંગ્સ વિશે વાત કરવાની છે. એટલે વાક્ય આપણે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન દર્શાવતું અને ડિસ્ક્રાઇબિંગ અ થિંગ દર્શાવવા માટે આપણે રિલેટિવ ક્લોઝનો અભ્યાસ કરશું. તો અહીંયા જુઓ, પેલા યુઝ કે આ ફંક્શન દર્શાવવા માટેનો ઉપયોગ કયો છે એના વિશેનો ખ્યાલ. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરવાનું હોય, એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિ છે આપણે એના વિશે વર્ણન કરવું છે અથવા તો વસ્તુ છે તેના વિશે વર્ણન કરવાનું છે, ત્યારે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન ઓર અ થિંગ, કા તમે પર્સન હોય તો પર્સન, થિંગ્સ હોય તો થિંગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જુઓ, આ ફંક્શન દર્શાવવા માટે નીચે મુજબ લેંગ્વેજ એલિમેન્ટ્સ આપેલ છે. એટલે પહેલા જ મેં તમને વાત કરી દીધી કે આપણા લેંગ્વેજ એલિમેન્ટ્સ ક્યાં છે અને તેના વિશેનો ખ્યાલ. તો અહીંયા આપણા લેંગ્વેજ એલિમેન્ટ ક્યાં છે કે જેનાથી આપણે આ વાક્યને ઓળખી શકીએ અને એ શબ્દોથી આપણે વાક્ય પણ બનાવી શકીએ. એટલે આપણે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન અ થિંગ દર્શાવવું છે તો એના માટેના લેંગ્વેજ એલિમેન્ટ અહીંયા જુઓ, વુ, વોઝ, વુમ, વિચ, ધેટ, એડજેક્ટિવ્સ અને એડજેક્ટિવ્સ ફ્રેઝ આના જેવા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ડિસ્ક્રાઇબિંગ એ પર્સન અને થિંગ વર્ણવવાનું છે. હવે જોવાના એક્ઝામ્પલ. જો એક્ઝામ્પલ ફર્સ્ટ, આઈ જસ્ટ મેટ મિસ્ટર પટેલ વુમ યુ હેવ આસ્ક્ડ ટુ મીટ. હવે આ વાક્યમાં જો અહીંયા વુમ આપેલું છે, એટલે કે વુમ પહેલા અમેશને માટે કોઈ પણ વ્યક્તિનું નામ અથવા પ્રોનાઉન હોય છે અને વુમ પછી પણ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ખાસ ધ્યાન. એના પછી સેકન્ડ સેન્ટેન્સ જુઓ, હર્ષ ઇઝ અ હેન્ડસમ બોય. તો અહીંયા આપણે એડજેક્ટિવનો ઉપયોગ કર્યો છે. એડજેક્ટિવ કયું છે તો આપણે ખબર હોવી જોઈએ કે હેન્ડસમ છે. તો કે બોયના અર્થમાં વધારો કરતો શબ્દ કયો છે, તો કે હેન્ડસમ છે. બોય છે પણ કેવો છે, તો કે દેખાવડો છે. એની અંદર નાઉનની અંદર કંઈ પણ વિશેષતા દર્શાવે છે, વિશેષતા દર્શાવે છે. એટલે આ વાક્ય આપણને ડિસ્ક્રાઇબિંગ અ પર્સન દર્શાવે છે. થર્ડ સેન્ટેન્સ જુઓ, થર્ડ સેન્ટેન્સમાં પ્લીઝ કોલ અંકિતા વુઝ પર્સ ઇઝ લોસ્ટ. અહીંયા આપણે વાક્યમાં વુઝ આપેલું છે. વુઝ પહેલા કોઈ પણ સજીવ વ્યક્તિ અને વુઝ પછી કોઈ પણ નિર્જીવ અથવા સજીવનું નામ હોય છે, ત્યારે આપણે વુઝનો ઉપયોગ કરીએ છીએ. એના પછી ફોર્થ સેન્ટેન્સ જુઓ, અહીંયા હી ઇઝ માય કઝિન વુમ આઈ ગેવ માય બુક. અહીંયા વુમ આપેલું છે, એની પહેલા કોઈ પણ સજીવનું નામ જ છે આપણે આગળ કહી દીધું છે. અને વુમ પછી અમેશને માટે કોઈ પણ સર્વનામ હોય છે, તો અહીંયા આપણે સર્વનામ આપેલ છે. ફિફ્થ સેન્ટેન્સ જુઓ, યોર બ્રધર હેઝ અ કાર વિચ ઇઝ વેરી નાઇસ. અહીંયા આપણે વીચ આપેલું છે, તો વીચ પહેલા કોઈ પણ નિર્જીવ નામ અથવા તો કોઈ પણ પ્રાણીઓનું નામ હોય છે અને એના પછી અમેશને માટે કાળ મુજબનું યોગ્ય ક્રિયાપદ હોય છે. પછી હેલ્પિંગ વર્બ હોય અથવા તો મેન વર્બ પણ હોઈ શકે. સિક્સ સેન્ટેન્સ જુઓ, નિશાંત ઇઝ ધ બોય હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. અહીંયા હું આપ્યું છે, હું પહેલા કોઈ પણ સજીવ વ્યક્તિ અને હું પછી અમેશને માટે કોઈ પણ હેલ્પિંગ વર્બ અથવા તો મેન વર્બ એટલે કે કાર મુજબનું યોગ્ય ક્રિયાપદ હોય છે. હવે જુઓ અહીંયા સેવન્થ સેન્ટેન્સ, આઈફોન અ મેન હુ ઇઝ અ ડોક્ટર. હવે જુઓ, હુ છે અને હુથી આપણે કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુને જોડી અને આપણે બનાવવાનું છે. તો હુ છે તો હુ પહેલા અમેશને માટે કોઈ પણ
સજીવ નામ છે અને વુ પછી મેન વર્બ છે. ખાસ ધ્યાન આ કેવું છે તો કે ઇઝ છે પણ હેલ્પિંગ વર્બ નથી, કેવું વર્બ છે, મેન વર્બ છે. કારણ કે અહીંયા કોઈ પણ વ્યક્તિનો ધંધા વિશેની વાત છે, ધંધો દર્શાવે છે, એટલા માટે આપણે અહીંયા મેન વર્બ તરીકે ટુ બી ના રૂપનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે જુઓ આ ટુ બી નું રૂપ છે એને આપણે મેન વર્બ તરીકે પણ મૂકી શકીએ અને હું પછી હંમેશને માટે કોઈ હેલ્પિંગ વર્બ પણ હોય છે. એટલે અહીંયા જોવાનું છે એ એઇથ સેન્ટેન્સ જુઓ. એઇથ સેન્ટેન્સમાં વી ઓલ પ્રેઝ્ડ મોહિની વુઝ ડ્રેસ વોઝ વેરી અટ્રેક્ટિવ. અહીંયા વુઝ આપેલું છે તો કે વુઝ પહેલા હંમેશને માટે કોઈ પણ સજીવ નામ, વુઝ પછી હંમેશને માટે કોઈ પણ નિર્જીવ અથવા સજીવનું નામ હોય છે. કારણ કે આમાં હંમેશને માટે દરેક વ્યક્તિ અથવા તો વસ્તુ માટે આપણે વાપરી શકીએ છીએ જેનો વુઝ સાથે આપણે સંબંધ દર્શાવે છે. એટલે આમાં તમારે વુઝ મૂક્યું છે તો વુઝ પહેલા હંમેશને માટે અહીંયા કોઈ પણ સ્ત્રી છે અને સ્ત્રીના ડ્રેસ વિશેની વાત કરી છે. નાઇન્થ સેન્ટેન્સ જુઓ. યસ્ટરડે આઈ મેટ અ સાયન્ટિસ્ટ વુઝ સન વોઝ ઇન્ટેલિજન્ટ ઓલ્સો. અહીંયા પણ આપણે ખબર છે કે વુઝ મૂક્યું છે પણ આ વુઝ મૂક્યું છે તો એના પછી અહીંયા સજીવ નામ મૂક્યું છે. એટલે કે વુઝ પહેલા સજીવ નામ તો હોય જ છે, વુઝ પછી પણ શું છે તો કે સજીવ નામ છે. ટેન્થ સેન્ટેન્સ જુઓ. કિરણ બોટ અ ટોય પ્લેન વીચ વોઝ ડેમેજ્ડ. અહીંયા વીચનો ઉપયોગ કર્યો છે આપણે. વીચ હંમેશને માટે કોઈ પણ નિર્જીવ નામ અથવા નિર્જીવ વસ્તુ અથવા તો કોઈ પણ સજીવ નામ, સજીવ નામ એટલે કે કોઈ પ્રાણીઓનું નામ હોય છે અથવા તો કોઈ પણ પક્ષીનું નામ હોય છે. વીચ પહેલા હંમેશને માટે કોઈ પણ પ્રાણીનું અથવા તો વસ્તુનું નામ હોય છે અને વીચ પછી હંમેશને માટે કોઈ પણ કાળ મુજબનું ક્રિયાપદ હોય છે, મેન વર્બ પણ હોય છે અથવા તો આપણે હેલ્પિંગ વર્બ તરીકે પણ ત્યાં મૂકી શકીએ છીએ. એટલે વીચ પછી ગમે તે હોય છે પણ વુ અને વીચમાં બેમાં ડિફરન્સ એટલો છે કે વુ પહેલા કોઈ પણ સજીવ વ્યક્તિનું નામ હોય છે. ઇલેવન્થ સેન્ટેન્સ જુઓ. ડુ યુ નો ધીસ પર્સન હુ ઇઝ લિવિંગ હિયર. શું તમે આ વ્યક્તિને જાણો છો કે જે અહીંયા રહે છે. વુ પહેલા હંમેશને માટે વ્યક્તિનું નામ અને વુ પછી કોઈ પણ હેલ્પિંગ વર્બ છે. ટ્વેલ્થ સેન્ટેન્સ જુઓ. હિમાની ગોટ અ બેગ વિચ વોઝ સેન્ટ બાય મી યસ્ટરડે. વિચ પહેલા હંમેશને માટે કોઈ પણ નિર્જીવ નામ એટલે બેગ છે અને એના પછી હંમેશને માટે હેલ્પિંગ વર્બ તરીકે આપણે વોઝ મૂક્યું છે. તો આવી રીતના આપણે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન અ થિંગ વિશે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન છે તેને પ્રેસ કરો જેથી કરીને તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે.